મારો બહુ સારો નથી લેતા એટલે મારે કેવું પડે. Thank you.
અને મુખ ગંગા ચક સરસ્વતી અને ધબાળીએ જામના દેવ વાજો વઢડા પ્રાગવડ રે એ વિજય જય સોનલ માય કારણી બ્રહ્મચારણી આયે શરણ સચિદાનંદે સારિદે મંગલમય પ્રણે ચરણ ઢૂંઢી કે આવડ આશ પૂર્ણે હે તુમ્હારે બાલ હમ જગતારણી અગહારણી ગુરુ પ્રતિ પ્રતિ કાલ कंठ महादेव हमें है भरोसा इच्छा तुम्हारी बिन कुछ भी न होता है बोले शंभु पधारो हे गौरी शंकर पधारो किसने रोका वहां आओ भस्म रमैया सबको सज के यहां आओ भस्म रमैया सबको सज के यहां है भोले तपस्या का फल चाहे ले लो गंगा जल अब अपने भक्तों को दे दो प्राण पखेरु कहीं प्यासा उड़ जाए ना कोई तेरी करुणा पे उंगली उठाए ना भिक्षा में मांगू जन कल्याण की भिक्षा में मांगू जन कल्याण की इच्छा करो पूरी गंगा स्नान की अब न देर करो आके कष्ट हरो मेरी बात रख लो मेरी लाज रख लो हे भोले गंगधर पधारो हे भोले विषधर पधारो डोर टूट जाए ना मेरा जग में नहीं कोई तेरे बिना मेरा जग में नहीं कोई तेरे बिना हे भोले गलेगा हार बने रहता तुम्हारे चरणों में
કે વોય કેવું જ દાન દેવું, દાન શબ્દ ને તથા તેના અર્થને સારી રીતે સમજાવનારા ને તેની હિંસા પ્રમાણે દાન દેવું, તેને ભોગવાનું સંપૂર્ણ ફળ આપનારું કહે છે પણ ભૂલ્યા પછી જે દાન દીધું હોય તે અધ ફળ આપનારું થાય છે. તો સેવકોને જે દીધું હોય તે એક ફળ આપે છે. એ ચીજ બ્રાહ્મણ માત્ર જાતને ગરીબ બ્રાહ્મણને જે ધન આપ્યું હોય તે પૃથ્વી પરના લોકમાં 10 વર્ષ સુધી ભોગ ફળ આપે છે. વેદ ભણેલા બ્રાહ્મણને દાન આપવું હોય તો તે સવગનું 10 ગણું પૂર્ણ ભોગવા રૂપે ફળ આપે છે. ગાયત્રીના જપ કરનારાને જે ફળ આપે છે તે ગાયત્રીનો જપ કરનારાને દાન દીધું હોય તે સત્ય લોકમાં 10 વર્ષ સુધીનું ભોગ ફળ આપે છે. વિષ્ણુ ભક્ત સુધીના ભોગ ફળ આપે છે. વિષ્ણુ ભક્ત બ્રહ્મા અને લીધેલું દાન વૈકુંઠ લોક આપે છે. શિવ ભક્ત બ્રાહ્મણને લીધેલું દાન કૌળાશ લોક આપે છે. પણ તે જ સર્વે લોકને ભોગ ભોગવનારા માટે તે દરેકને દાન કરવું જોઈએ. રવિવાર બ્રાહ્મણને 10 ગણું સકિત અનાજ આપે છે. તે પ્રમાણે બીજા જલમમાં 10 વર્ષ સુધીનું અર્થ યોગ મેળવે છે. અને બ્રાહ્મણને પણ માન આમેત્રણ સહિત સથાન ભોગની સેવા વસ્ત્રના ચંદન આદિ સહિત પૂજન અને પછી ઘણા માલપુડા વગર સાથે રસવાળા ભોજન તથા શાક જમાડી દસ સાથે પાન આપવું, નમસ્કાર કરવા અને પછી ઘરે આપવાના નમસ્કાર કરી પછી ઘરે જતા તેની પાછળ કરવા અને દક્ષિણા સાથે પાન